कोरोना केसो न वधे तेना लईने पण अत्यारे अमदावाद म्युनिसिपल कोर्पोरेशन नु हेल्थ विभाग पण सज्ज बनी गयु होय तेवा समाचार सामे आव्या छे। कोरोना सामे लड़वा माटे रसीकरण पण हवे वधारवामां आव्यु छे। शहर में हजु पण 22% लोकोए प्रिकॉशन डोज लीधो छे तेवा समाचार सामे आव्या छे। कही शकाय के म्युनिसिपल कोर्पोरेशन मां अत्यार सुधीमां 10 લાખ થી પણ વધારે લોકોએ બુસ્ટર ડોઝ મેળવી લીધો છે અને અંદાજી 23-24% લોકોએ આ પ્રકારનો બુસ્ટર ડોઝ મેળવ્યો છે। સ્ટીલ આપણે કહી શકીએ કે હજી પણ 75% લોકો છે કે જેને બુસ્ટર ડોઝ મેળવવાનો બાકી છે। મેં આપણે કીધું એ પ્રમાણે અન્ય દેશોમાં આ પ્રકારની કોવિડની લહેર આવી છે। પ્રિકોશનના ભાગરૂપે તમામ જે વ્યક્તિ છે એને બુસ્ટર ડોઝ નથી લીધો તે બુસ્ટર ડોઝ મેળવી લે અને કોઈ પણ ભીડવાળી જગ્યાએ જતા હોય તો માસ્ક પહેરે તે હિતવર્જણ છે। સર, વેક્સિનની વાત કરતા આપણી પાસે સ્ટોકનું કઈ રીતનું છે? જો લોકો હવે એકાએક વેક્સિન લેવા પહોંચે તો આપણી પાસે પૂરતો સ્ટોક છે, એના માટેની શું વ્યવસ્થા કરેલી છે? અમદાવાદ શહેરના 82 અર્બન એન્ડ પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં આ પ્રમાણેના વેક્સિનની કામગીરી ચાલુ છે। કોઈ વ્યક્તિને સેકન્ડ ડોઝ બાકી હોય, પ્રિકોશન ડોઝ બાકી હોય, આ તમામ ડોઝ અર્બન હેલ્થ સેન્ટર પરથી મેળવી શકાશે। આ ઉપરાંત શહેરના જે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે ત્યાંથી પણ આપણે વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। તદુપરાંત કોઈ પણ વ્યક્તિને કોવિડના ચિહ્નો જણાતા હોય, તાવ આવેલો હોય, શરદી ખાંસી જણાતી હોય, ડ્રાય કફ રહેતો હોય તો શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને પણ ત્યાં રેપિડ એન્ટીજન ટેસ્ટ મારફતે પોતાનો ડાયગ્નોસિસ કરાવી શકે છે। સર, હાલમાં લોકોમાં શું જોવા મળે છે કે લોકો રસી લેવા માટે આવતા હોય, હજી કોઈ ઉત્સાહ દેખાવે છે ખરો? અમદાવાદ શહેરના પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આ પ્રમાણેનું વેક્સિનેશન અને ટેસ્ટિંગની ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવેલી છે। હજી પણ ઘણા બધા લોકોનો પ્રિકોશન ડોઝ બાકી છે અને લોકો આ હેલ્થ સેન્ટર પર જઈને વેક્સિન મેળવે તે અગત્યનું પાસું છે। લોકો પણ અત્યારના સંજોગોમાં એક મોટી સંખ્યામાં વેક્સિન લેવા આવતા નથી તેવું એક પ્રાથમિક ધોરણે કહી શકાય તેમ છે। તો એક બાજુ કોરોનાની જે પરિસ્થિતિ અત્યારે હાલ તો જે સમગ્ર જે ભારતમાં અત્યારે તો ન જોવા મળે, ફરી એકવાર જે સેકન્ડ ફેઝ હતો તે પ્રમાણેની ઓપરેશન સંચાલિત હોસ્પિટલમાં મેં આપને કીધું એ પ્રમાણે તમામ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગની સુવિધા તેમજ સીએસસી ઉપર ટેસ્ટિંગની અને ઓક્સિજન પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે। આ ઉપરાંત ટર્શરી કેર વખતે એસવીપી હોસ્પિટલે એક અલાયદા વોર્ડ પણ કોવિડ પેશન્ટ માટે આઇસોલેટ તૈયાર કરવામાં આવેલો છે। અંદાજિત 50 જેટલા પેશન્ટ એડમિટ થઈ શકે તે પ્રકારની પણ અત્યારે તૈયારી કોર્પોરેશન દ્વારા બતાવવામાં આવેલી છે। આ ઉપરાંત લોકોમાં અવેરનેસ થાય તે બાબતના પગલાં પણ કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે। સર, ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન કેટલા ઓક્સિજન પ્લાન્ટ છે અને કેટલા ઓક્સિજન મળી શકે તેમ છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં અગાઉ જે કોવિડની વેવ આવેલી હતી તે દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ પીએસએ પ્લાન્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલા હતા। હાલમાં પણ એ કાર્યરત છે અને તેને જે મેન્ટેનન્સની કામગીરી છે તે પણ કરવામાં આવેલી છે અને અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે। આ ઉપરાંત તમામ હોસ્પિટલમાં પણ આ પ્લાન્ટ અત્યારે હાલમાં વર્કિંગ કન્ડિશનમાં છે। જે પ્રમાણે જરૂરિયાત જણાશે તે પ્રમાણે આ હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। તો એક બાજુ ચીનમાં કોરોનાની લહેર તો અત્યારે જે જોવા મળી રહી છે, ગુજરાત તંત્ર પણ અત્યારે હાલ તો એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડમાં છે અને સાથે જ જ્યારે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અત્યારે હાલ તો જે એલર્ટ મોડ ઉપર હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। કહી શકાય કે એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ વિભાગ પણ અત્યારે હાલ તો જે સજ્જ બની ગયું છે, જેણે જેણે પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે તેમને અત્યારે હાલ તો અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી પ્રિકોશન ડોઝ મળી રહેશે તે પ્રમાણેની પણ જે અત્યારે હાલ તો વાત જોવા મળી રહી છે અને સાથે જ જે અત્યાર સુધી 22% લોકોએ જ પ્રિકોશન ડોઝ લીધો છે, એટલે કે ટોટલ 10,28,324 લોકોએ જે પ્રિકોશન ડોઝ લીધો છે અને તમામ હેલ્થ સેન્ટર ઉપરથી હવે પ્રિકોશન ડોઝ અત્યારે જે આપવામાં આવશે તેવી પણ એક વાત કરવામાં આવી હતી। વાત અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।